ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાનમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા, ભિલોડા અને બાયડ એમ 3 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ત્યારે ત્રણેય બેઠકો પર નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજરોજ તમામ મતદાન મથક પર પોલિંગ ટુકડીઓ તથા પોલીસ સ્ટાફ રવાના કરવામાં આવશે. આખા અરવલ્લી જિલ્લામાં બધું મળી અને 1041 મતદાન મથકો પર મતદાન થવા જઈ રહ્યું છે. કુલ 7,48,000 જેટલા મતદારો મતદાન કરવાના છે. તમામ મતદાન મથકોએ જરૂરી એવી તમામ ન્યૂનતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બધું મળી અને કુલ 7,000 જેટલો પોલિંગ સ્ટાફ, 4,000 જેટલો પોલીસનો સ્ટાફ, CRPFની ટુકડીઓ વગેરે, વિડીયોગ્રાફર, માઇક્રો ઓબ્ઝર્વર અને જરૂરી તમામ કર્મચારીઓ આજરોજ રવાના કરવામાં આવશે. તેમજ મતદાન મથક પર મતદારોની સુવિધા માટે વિકલાંગ મતદારોને અગવડ ના પડે એટલા માટે ચૂંટણી તંત્ર તરફથી વ્હીલચેરનું આયોજન કરવામાં આવેલું છે. અંધ મતદારો માટે બ્રેલ લિપિના બેલેટ પેપરનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ તમામ મતદાન મથક પર મતદાર સહાયતા કેન્દ્ર એટલે કે વોટર આસિસ્ટન્સ બૂથની પણ અમે લોકોએ વ્યવસ્થા કરી છે. વોટર આસિસ્ટન્સ બૂથ પર તમામ મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ અને સિરિયલ નંબરની ચકાસણી કરી શકશે, જેથી કરી અને એમને મતદાન કરતા સમયે પોતાનું નામ અને સિરિયલ નંબર બોલી અને ઝડપથી મતદાન કરી શકે. જિલ્લાની 3 બેઠકો માટે કુલ 1041 બૂથ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ બૂથો પર કુલ 1041 EVM, 1041 VVPAT મશીનો પહોંચાડવાની કામગીરી પૂર્ણતાને હારે છે. આ તમામ કામગીરી માટે કુલ 11,000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. તમામ પોલિંગ બૂથ પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 5,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે. ત્યારે ચૂંટણીને લગતું તમામ સાહિત્ય 100થી વધુ ST બસો દ્વારા તમામ બૂથ પર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકો પર આવતીકાલે 14 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સંજય શર્મા, અરવલ્લી.